जेमनी जन्मभूमि मथुरा पण कर्मभूमि छे गुजरात, जेमना चरणों मां मळे छे पूर्णता, जेनी लीलाओ छे अपरंपार, जेमनी दिव्य मूर्तिना दर्शन मात्र थी ज थई जाय छे भक्तोनो बेड़ो पार, जे हाके छे पूरो संसार। माधवाय नमः, गोविंदाय नमः। मंदिरना इतिहास मुजब पुरातन काळमां डंक ऋषिए महादेवने प्रसन्न करवा तपश्चर्या करी, जेथी शिवजीए डंक ऋषिने प्रसन्न थईने आशीर्वाद आप्या। गोमती तट पर आवेला डंकनाथ महादेवनुं मंदिर अने डंक ऋषिजन नाम परथी वसेलुं नगर छे डंकपुर, एटले हालनुं डाकोर। अने वात छे डाकोरना ठाकोरनी। दामोदराय नमः, संकृष्णाय नमः, वासुदेवाय नमः। भगवान रणछोड़ रायजीनुं पौराणिक मंदिर गोमती घाट पर डाकोरमां आवेलुं छे। भगवान रणछोड़ रायजी जयरे डाकोर आव्या, ए कहानी पण छे रसप्रद। डाकोर गाममां वर्षो पहला एक बाळकनो जन्म थयो। ए बाळक विजयसिंह राजपूत एटले भक्त बोडाणा। नानपणथी ज भगवानना गुणगान गातो भक्त बोडाणाए टेक लीधी के दर पूनमे द्वारकाधीशना दर्शन करवा जवुं। बोडाणानी भक्ति अखंड चाली। भक्त बोडाणा वृद्ध थया पछी द्वारका गया त्यारे भगवानने कह्युं के हे प्रभु, हवे उम्रना कारणे दर्शन माटे हुं द्वारका आवी शकुं तेम नथी। परंतु भगवाने कई पण उत्तर आप्यो नहीं, जेथी भक्त बोडाणाए पोतानुं मस्तक भगवानना चरणमां पटकवानुं शरू कर्युं। आकाशमांथी अवाज आव्यो, उभो रे बोडाणा, हुं तारी भक्तिथी प्रसन्न छुं, हुं जरूर तारी साथे डाकोर आवीश। हवे तू बीजी वार जारे पण द्वारका आवे त्यारे बळदगाडું લઈને આવજે। ભક્ત બોડાણા બીજી વાર જ્યારે દ્વારકા ગયા ત્યારે બળદગાડું લઈને ગયા। ભક્ત બોડાણાનું ગાડું ખુદ ભગવાને ચલાવ્યું। ભગવાન અને તેમના ભક્ત એક જ રાતમાં દ્વારકાથી ડાકોર પહોંચી ગયા। વહેલી સવારે ડાકોર નજીક સિમલજ ગામ પાસે રોકાણ કર્યું। પરોઢિયે ભગવાને લીમડામાંથી એક ડાળી તોડી અને દાતણ કર્યું, તેથી તે લીમડાની એક ડાળ આજે પણ મીઠી છે। આજે પણ ત્યાં એક નાનું મંદિર છે જેમાં ભગવાનની પાદુકા છે। ભક્ત બોડાણા અને ભગવાન ડાકોર આવ્યા। ભક્ત બોડાણા રહેતા ત્યાં ભગવાનની સૌ પ્રથમ મૂર્તિ સ્થાપવામાં આવી હતી, તે મંદિર આજે પણ મોજૂદ છે। હાલ તમે જે રણછોડ રાયજીનું ભવ્ય મંદિર જોઈ રહ્યા છો તે નવું મંદિર છે। નીજ મંદિરમાં રણછોડ રાયજીની શ્યામ વર્ણની મૂર્તિના દર્શન કરતા જ ભક્તો થઈ જાય છે ભક્તિમાં લીન। ઋણમાંથી મુક્તિ અપાવે એ રણછોડ રાયજી। શ્રી કૃષ્ણ શરણમ મમ। લાખો ને હજારો ભક્તો વર્ષ દરમિયાન અહીંયા દર્શન કરે છે। લોકોની ખૂબ જ શ્રદ્ધા આ રણછોડજી ઉપર છે, કારણ કે સ્વયં દ્વારકાધીશનું સ્વરૂપ જે ઓરિજિનલ હતું એ ડાકોરમાં છે। અહીંયા હોળીની પૂનમ અને કાર્તિકી પૂનમે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવે છે અને દરેક લોકોની એવી આસ્થા છે કે આપણે ભગવાન રાજા રણછોડના દર્શન કરીશું તો આપણા તન મન અને ધન ભગવાન બધું આપણને ભરપૂર રાખે। તો આ બાજુ અર્જુનનો રથ ભગવાને ચલાવ્યો હતો, એવી જ રીતે કળિયુગની અંદર ભક્ત બોડાણાનો રથ ભગવાન સ્વયં દ્વારકાધીશે ચલાવ્યો હતો। અને અમારી બધાની શ્રદ્ધાળુઓની યાત્રિકોની એવી પણ શ્રદ્ધા છે કે અમારા બધાનું જે કંઈ આશ્રમ છે, મંદિરો છે, દરેક પરિવારો છે, સંસારી લોકો, એનું પણ રથ ભગવાન ગાડું પોતાના સંસાર પણ ભગવાન જ ચલાવે છે। ભગવાન કૃષ્ણ ગૌ પ્રતિપાલ કહેવાયા છે, એટલે સૌથી મોટા મોટી જો કોઈ વાત હોય તો આપણી ભારતીય સંસ્કૃતિ જેને 33 કોટી દેવતા માને છે, એવી ગાય માતાની બહુ મોટી ગૌશાળા પણ ચલાવે છે, તો એ આપણા એક સનાતન હિન્દુ ધર્મનું બહુ મોટા મોટું આસ્થાનું કેન્દ્ર છે। તો રણછોડજી અમારા હાજરા હાજુર છે અને બધાની મનોકામના ભગવાન પૂરી કરે છે। ભગવાન રણછોડ રાયજી સાક્ષાત અહીં બિરાજમાન છે। ડાકોરમાં ભગવાનના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે। આ વિશાળ પૌરાણિક મંદિરની કલા કોતરણી પણ એટલી જ ઉત્તમ છે। હિંડોળામાં બિરાજમાન રણછોડ રાયજીની નયનરમ્ય મૂર્તિ અને આહલાદક શણગાર, મંદિરના ઘુમ્મટ અને દિવાલો પર ભગવાનની લીલાના થાય છે દર્શન। અધોક્ષજાય નમઃ, નરસિંહાય નમઃ। ગોમતી ઘાટ પણ મહાભારત સાથે જોડાયેલું છે। ગોમતી તળાવમાં સ્નાન કરવાનું અને જળ ચડાવવાનો વિશેષ મહિમા છે। ભક્ત બોડાણા જ્યારે ભગવાનને દ્વારકાથી લાવ્યા હતા ત્યારે સૌ પ્રથમ ગોમતી તળાવમાં સંતાડ્યા હતા। તે પવિત્ર પાવન જગ્યા પર ભગવાનના પાદુકાના થાય છે દર્શન। રણછોડરાયજીના દર્શન કરીને ખરેખર બહુ સારું લાગે છે,
હું ઘણી વખત અહીંયા આવ્યો છું ને હું મારી ફેમિલી સાથે પણ અહીંયા આવું છું ને અહીંયા આવીને ખરેખર બહુ મને શાંત ફીલ થાય છે ને પોઝિટિવ એક ફીલ આવે છે મને ને અહીંયા બહુ ઘણા લોકો ઘણા પ્રદેશથી આવે છે ઘણા વિસ્તારોમાંથી આવે છે ને અહીંયા લોકો પોતાને ભાવિ ભક્તિથી દર્શન કરે છે અને પોતાની મન્નત માંગેલી પૂર્ણ થાય છે તો હું પોતે પણ અહીંયા આટલો આવીને ધન્ય થઈ ગયો છું ને મને ખરેખર બહુ સારું લાગે છે ને હું મારી ફેમિલી સાથે પણ આને વારંવાર આવું છું હાલ રણછોડરાયજીનું ભવ્ય મંદિર છે તેની પહેલા રણછોડરાયજીની મૂર્તિ બીજા મંદિરમાં બિરાજમાન હતી ભગવાનની મૂર્તિ નવા નીજ મંદિરમાં લઈ ગયા ત્યારે અહીં લક્ષ્મીજી બિરાજમાન થયા રણછોડરાયજી બાળ સ્વરૂપે દર શુક્રવાર 11 અને તહેવારોએ પાલખી સ્વરૂપે લક્ષ્મીજીને મળવા આવે છે ડાકોર મંદિરમાં હિંડોળાના દર્શન કરવા એ પણ એક લહાવો છે રણછોડરાયજીના મંદિરનું બાંધકામ એવી રીતે કર્યું છે કે આકાશી દૃશ્યમાંથી જોવામાં આવે તો સાથીઓ દેખાય દ્વારિકાધીશને ગાયોના ગોવાળ કહેવાય છે તેથી ડાકોર મંદિર દ્વારા 2000થી વધુ ગાયની કરાય છે સેવા રણછોડરાયના દર્શન કરવા માટે હું સુરતથી આવી છું અહીંયા રણછોડરાયના દર્શન કરવા માટે બધા ભાવિ ભક્તો પોતાના મનોકામના પૂર્ણ કરવા માટે જ હિંડોળાના દર્શન કરવા માટે પણ આવે છે અહીંયા બોડાનો ભક્ત જે દ્વારકા જઈ પોતાના દ્વારિકાધીશના દર્શન કરતો હતો અને એના દ્વારિકાથી એ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનને લઈને આવેલા રણછોડરાયજી ભગવાન દરેક ભક્તોની મનોકામના કરે છે પૂર્ણ ભગવાને જે ધરા પર પોતાની લીલા પ્રગટ કરી તે ધરા સદા માટે પવિત્ર અને પૂજનીય બની ગઈ તો તમે પણ આવો પ્રસિદ્ધ તીર્થધામ ડાકોર અને ભક્તના રથ હાંકનાર રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવો જય રણછોડ માખણ ચોર જોતા રહો ઓટીટી ઇન્ડિયા રગ રગમાં હિન્દુસ્તાન